વાત કરવામાં આવે છે કે સ્ત્રીની. હવે સપોઝ આપણે જયારે વાત કરીએ, એકદમ સામાન્ય અને રોજ બનતી એવી ઘટના છે કે જયારે કોઈ એવી દુષ્કૃત્ય દુષ્કર્મ જયારે કોઈ છોકરી સાથે થાય છે ત્યારે આ ફરીવાર આ શબ્દ યુઝ કરીશ કે આ ફરીથી લગ્ન શક્યતા એવી કંઈક છે આપણા સમાજની કે સૌથી પહેલા એ છોકરીને ના પાડવા માટે અથવા તો એ છોકરીનો અવાજ દબાવવા માટે તેની માં કાકી માસી જ ત્યાં પહોંચે છે. બીજી સાચી વાત છે, એ કેમ પહોંચે છે, એટલા માટે પહોંચે છે કારણ કે એ જે રીતે મોટી થઈ છે ને એ શીખવાડવામાં આવી છે. કારણ કે એ બી જયારે નાની હશે એનાથી મનમાં ઈચ્છાઓ હશે, એમ્બિશન હશે, એને બી આને ગમતું હોય. અગર એ નાની દીકરીને રોજ એના મમ્મી પપ્પાના ઝઘડાયા પપ્પા મમ્મીને મારતા જોઈએ તો એને નહીં ગમતું હોય. કીધું કે ના દીકરા આ તો આપણા નસીબમાં છે, આપણે એઝ અ લેડી આપણે કરવું જોઈએ, આપણે કોમ્પ્રોમાઇઝ કરવું જોઈએ, આપણે બલિદાન આપવું જોઈએ. એટલે એટલે એ શું થાય, એ જોઈને મોટી થાય. હવે જયારે જોઈને મોટી થાય છે ત્યારે ઓબ્વિયસલી એની દીકરીને શીખવાની છે. કારણ કે જેમ ના કહો તો બાપ સિગરેટ પીતો તો છોકરો સિગરેટ પીએ, બાપ ચોરી કરતો તો છોકરો ચોરી કરે, એવી ચોરી છે. એટલે ઓબ્વિયસલી એને એવી દીકરીને શીખવાડે કે તારે આપણે લેડીઝ કહેવાય, આપણે ચૂપ બેસો, આપણે મનતા રહેવાનું, આપણે આમ કરવાનું તેમ કરવાનું, એ બધા નાટક ચાલતા ચાલતા હોય. બિચારી પેલી છોકરી જે હિંમત વાળી હોય એને તે કેવી હોય તો એને બતાવી દે. હવે બીજો બેન એટલે નથી દબાવતી કારણ કે એની માં ખરાબ છે, એ એટલે દબાવે છે કારણ કે એને સમાજથી લીક છે, એ એટલે દબાવે છે કારણ કે એને થાય છે કે હવે એ બોલશે તો એની દીકરીને કોઈ પરમ છે નહીં, એટલે દબાવે છે કે એની દીકરીને શું ઈચ્છે છે. એટલે નથી દબાવતી કે એની દીકરીનું ખરાબ ઈચ્છે છે, પણ અનફોર્ચ્યુનેટલી એ માતાઓને ખબર નથી. જો તમારે સમજાવવું જોઈએ, આપણે બધા સમજાવવું જોઈએ કે તમે આ ખોટું કરો છો, તમે તમારી દીકરીને સોકોલ બચાવવા માટે તમે બીજી દસ દીકરીઓમાં સેક્રિફાઈસ ચલાવી રહ્યા છો, બલિદાન ચલાવી રહ્યા છો. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે માતાઓ કે જેની બધા જેની રિલેશનમાં લેડીઝ અત્યારે વાત કરું તો એ લોકોને ઈચ્છા હોય બોલવાની ત્યારે એ શું થાય, એને બાપો સ્ટોપ કરાવે, બાપો એની આ રીઝન માટે સ્ટોપ કરાવે. બે રીઝનો બાપાને સ્ટોપ કરાવવાના, એક તમે સોકોલ સમાજ અને બીજો એનો પોતાનો ઈગો, કારણ કે એને સમાજમાં વધારે ઉઠા બેસવાનું રહે, એને સમાજમાં વધારે લેવાણ દેવાણ કરવાની હોય, રોકડાની કે દારૂ પાણીની કે જેની. એટલે એનો બાપો બી દબાવે અને બાપોને એને સેન્સિટાઇઝેશન ના આવે, તમને કહી દે બાપાને એટલું સેન્સિટાઇઝેશન એટલે ના હોય કારણ કે આ જોઈને મોટો થયો. એને બી એને એ છોકરાની જોઈએ કે એના બાપા એની એને માને મારતા હતા તો એને થાય કે મારો બી હક થાય છે. એટલે એમાં શું થયું કે પેલી છોકરીને કોઈ તો માર્યું, આરાધ્યા કર્યું, જેમ લાવે એનું કામ કર્યું. એટલે આખી જે આખી ગંદકી છે આ ગંદકી કારણે જોડી છે. એમાં સાચું કહું તો આ છોકરીઓનું સશક્તિકરણ સારું છે, પણ હવે વધારે સશક્તિકરણ ફેમિલી મેમ્બરોને જોઈએ છે. કાકી જે આપણે અત્યારે વાત કરશું એ પણ રાખીએ છીએ. જી જી.